વેલકમ બેક. તો જે પ્રકારે એક લંપટ પોલીસ કર્મી જે પોતાના વિકૃત માનસિકતાને લઈને મહિલાઓને શિકાર બનાવતો હતો, છેડતી કરતો હતો, આ જ મુદ્દાને લઈને સંદેશનો અહેવાલ પ્રસારિત કર્યો હતો અને આ ઘટનામાં પડઘા પણ જોવા મળી રહ્યા છે. ત્યારે આ મુદ્દે આપણે ચર્ચા કરી રહ્યા છે. આપણી સાથે ચર્ચામાં જોડાયેલા છે સામાજિક કાર્યકર રુઝાન ખંભાતા, સાથે સાથે એડવોકેટ છે સોનલ જોશી અને સાથે જ પૂર્વ પોલીસ અધિકારી છે આપણી સાથે આરસી પટેલ. રુઝાનબેન, આપણે પૂછવા માંગીએ છીએ કે આખી જે ઘટના આપે પણ નિહાળી હશે કે એક પોલીસ કર્મચારી પોતાની વર્દીનો ફાયદો ઉઠાવીને મહિલાઓની છેડતી કરતો હતો, ત્યારે ચોક્કસથી આ ઘટનાને જે જોતા સમાજને ખોટો મેસેજ પણ જઈ રહ્યો છે. સૌથી પહેલા તો મારે સંદેશ ન્યૂઝ ચેનલને કોંગ્રેચ્યુલેશન્સ કરવું જોઈએ, કારણ કે લોકો આટલો સરસ મુદ્દો ઉપાડ્યો. ના તો યુનો અગર મીડિયા સપોર્ટ ના કરે તો કોઈ દિવસ આ બધા બધું ઢાંક પીછોટ થાય છે. જે ઘણા મુદ્દાઓ તમે જોયા છે ઢાંક પીછોટ થયા છે બહેનો માટે, અને જયારે મીડિયાએ સપોર્ટ આપે ત્યારે મુદ્દાઓ બહાર આવીને પહેલાને સજા થઈ છે, એટલે કોંગ્રેચ્યુલેશન્સ ફોર દેટ. સેકન્ડલી, જયારે મેં જરા જોયું ને વાંચ્યું પેપરમાં બી સંદેશમાં, તો મને એકદમ આંચકો લાગો. આંચકો એટલે લાગો કારણ કે આપણે સાંભળ્યું તો ખરા, ટુ બી વેરી ઓનેસ્ટ, પણ આવું પ્રેક્ટિકલી જેના વિડીયો શૂટિંગ કર્યું છે અને જેના દેખાડ્યું છે પ્રેક્ટિકલી એવું નહોતું કોઈ દિવસ જોયું. એટલે જયારે આપણને પોતાને ટુ બી વેરી ઓનેસ્ટ એક થોડો ડર પેદા થઈ જાય કે મીન્સ પોલીસ વાળા જ અગર આવું કરશે તો બીજું શું થશે. પણ એક પોઝિટિવ ચેન્જ મેં પછી લેટ ઇઝ ઓલસો બી લુક એટ પોઝિટિવ પોઝિટિવ થિંગ્સ જો કે પોલીસ ડિપાર્ટમેન્ટ ટુક ધીસ વેરી સિરિયસલી, અને અગેન મે બી થેન્ક્સ ટુ મીડિયા કે લોકોએ ફોલોઅપ સારો રાખ્યો. એટલે જે ટુક ઇટ વેરી સિરિયસલી ને કેવી રીતે, ના તો જેટલું મેં વાંચ્યું છે ને જે ખબર પડી કે એને શોધવામાં પોલીસે સ્પેશિયલ શું કહેવાય એ લીધી, તકલીફ લીધી. ના તો નોર્મલી શોધવામાં આટલી તકલીફ ના લેવાય, સ્પેશિયલ તકલીફમાં લેવાયું કે ભાઈ આ ભાઈની એપ્રોક્સ હાઇટ શું હશે, અને ગ્લાસીસ પહેર્યા તો સાઈડમાંથી, તો ગ્લાસીસ વાળાઓના એ લોકો આઈ થિંક 10,000 વખત પોલીસ કર્મીઓ ત્યાંના બંદોબસ્તમાં હતા. એ બધાના પ્રોફાઇલો કાઢ્યા, પછી એવરેજ હાઇટ લીધી, કહો કે એવરેજ બહેનોની હાઇટ 5 ફીટ 4 ઇંચ હોય તો આ ભાઈની 5 ફીટ 10 ઇંચ હતી ફોટામાં એવું દેખાતું. એટલે આટલી બધી મહેનત કરી પોલીસે, પછી એમને જો કહો કે આની રિસીડિંગ બોલ્ડ હેરલાઇન હતી, દેટ મીન્સ કે થોડી ટાલ હતી, એટલે ભાઈનો એજ 45+ હશે. એટલે આ બધું કરીને જે પોલીસે એકચ્યુઅલી કામ કરવું જોઈએ એ એવું પરફેક્ટ કામ કર્યું અને આ ભાઈને પકડ્યા છે. એટલે એ રીતે અગર જોઈએ તો વી આર વેરી હેપી કે પોલીસ એમનું પરફેક્ટ કામ કરવા લાગી, પણ અંડર વોટ પ્રેશર ખબર નથી મને. પણ કમિંગ બેક ટુ એઝ અ નોર્મલ હ્યુમન બિંગ, એઝ અ સિટીઝન, આપણને એકવાર બીક લાગે કે હા એવું સાંભળ્યું છે કે ભીડમાં જઈએ એટલે થોડું અડપલા થતા હોય તો વી હેવ ટુ બી કેરફુલ. પણ અગર પોલીસ વાળો જ એવી અડપલા કરે તો નોર્મલી આઈ એમ શ્યોર જે લોકો પેલી બહેનો હતી જેને કોઈ કામ પોલીસ વાળા ટચ કર્યું હશે, યા એની પેલી વર્દી હતી એટલે પેલા લોકોને લાગુ કે કદાચ ભૂલ થયું હશે, યા એ લોકો યુનો નોર્મલી વર્દી હોય તો લોકો એટલી બૂમ ના પડે, કોઈ બીજો માણસ હોય તો કદાચ બૂમ બી પાડી લે. એટલે આ બધું જોઈને મને પર્સનલી અગર ઇફ વી ટોક ઓફ માય સેલ્ફ આઈ ઓલ્સો ફીલ લિટલ બિટ એ પેલું શું કે ઇનસિક્યોર, જે કહીએ ને અમે કે ઇનસિક્યોરિટી લાગે કે આવું બધું થાય છે અને આપણા દેશમાં ને લોકોની આવી માનસિક વિકૃતતા છે. અને જ્યારે આ પકડાયા છે ભાઈ ત્યારે તો ખબર પડે છે કે આ તો ભાઈ પરણેલા છે, એની દીકરીઓ છે, દીકરાના એના છોકરાઓ છે. એટલે યુ નો યુ ફીલ કે વેર આર વી ગોઈંગ, વેર ઇઝ અવર હ્યુમેનિટી ગોઈંગ, આનાથી લોકોને શું મજા આવતી હશે. જી બિલકુલ દીપટેલ સર, જે પ્રકારે આ ઘટના જોવા મળે છે, ખાકી વર્દીને શરમસાર કરનાર આ પોલીસ કર્મી છે, આપણે આ કરતું જોઈ. સાથે સાથે એક વસ્તુ પ્રશંસાને પાત્ર છે કે જે સુશા સાહેબ દ્વારા જે પગલાં લેવામાં આવ્યા, કાર્યવાહી કરવામાં આવી, પરંતુ જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ ભીનુ સંકેલવાનું અહીંયા છોડીને પગલાં અને કાર્યવાહી લેવાયા છે, ખૂબ કાબિલે તારીફ ઘટના કહી શકાય. પરંતુ સાથે સાથે હવે શું આગળની કાર્યવાહી પણ જોવા મળી શકે છે આ કેસમાં? આગળની કાર્યવાહી તો ધરપકડ પછી રિમાન્ડ લે તો એક કાર્યવાહી થઈ શકે, બાકી તો કોર્ટમાં જતું રહેવાનું. આ મેટર કોર્ટમાં જાય પછી એમનું પ્રોટેક્શન મળી જાય. મોટાભાગના આવા પ્રકારના અથવા તો કોઈ પણ પ્રકારના આરોપીઓ જયારે પકડાય છે ત્યારે પોલીસની અંદર તો પ્રેશરમાં હોય જ છે, પોલીસમાં થોડું ઘણું બોલી પણ જતા હોય છે, પણ ત્યાર પછી જેવા એમને કોર્ટ કસ્ટડીની અંદર મૂકી દેવામાં આવે છે ત્યારે એ બિલકુલ સલામત થઈ જતા હોય છે. પછી એમને સહારો મળી જતો હોય છે સમાજનો અને પોતાના વકીલોનો, અને જાત જાતને એમાંથી છટકબારીઓ અથવા કેવી રીતે છોડાવી દેવા એ કરવાની પ્રોસીજર શરૂ થઈ જતી હોય છે. એટલે હું માનું છું કે કોર્ટ જ સખત સજા કરે તો જ એ આગળની પ્રોસીજર બાકી રહે છે, બાકી તો આ પોલીસનું કામ છે. પોલીસે જે મિત્રએ વિડીયો ક્લિપિંગ બનાવી સંદેશ ન્યૂઝે એને ફોલોઅપ કર્યું અને પોલીસે એને શોધી કાઢવામાં જે સાહસ દાખવ્યું અથવા જે સારી કામગીરી કરી એ બધી જ પ્રશંસાના પાત્ર છે. હવે કોર્ટનો સખત ચુકાદો આવે એટલી પ્રોસીજર બાકી રહેશે. જી બિલકુલ. સર બેન, આપને પૂછવા માંગીએ છીએ કે જે પ્રકારે આરોપી છે પોલીસ કર્મી છે તેનો જે પીઠનો ભાગ છે તે દેખાઈ રહ્યો છે, એટલે કે ચોક્કસ એને બચવામાં પણ કંઈક ને કંઈક મદદ મળી શકે છે, આપ શું માનો છો? હા, 100% આમાં એવું હોય છે કે કોઈ પણ જ્યાં પણ લૂપહોલ હોય એનો ફાયદો હંમેશા આરોપીઓનો થતો હોય છે. જેમ કે રુઝાન બેને આખી ડિટેલમાં વાત કરી, હાઇટ આ તે એ બધા એના પોઝિટિવ પોઈન્ટ્સમાં
જયારે ઇવન બેલ એપ્લિકેશન જેવી તૈયાર થશે એટલે આ બધી વસ્તુ લખી દેવામાં આવશે. કારણ કે ચહેરો દેખાતો નથી, જ્યાં સુધી આઈડેન્ટિફિકેશન થવું બહુ મુશ્કેલ હોય છે. અને જે રીતે વાત છે કે 10,000 કર્મચારી હતા, એટલે કોઈ પણ ક્યારે પણ કોઈ પણ કહેવાય કે વિશ્વાસ ના હોય તો આવી કોઈ પણ વસ્તુ હોય તો એનો ફાયદો હંમેશા આરોપીને જતો હોય છે. બીજી ડિસ્કશન સૌથી મોટું આઈડેન્ટિફિકેશન ની થશે કે એની જે પોતાનો ફર્સ્ટ અગાઉ જે ફ્રન્ટ દેખાવું જોઈએ દેખાતું નથી. બીજું કે દીકરીઓ જે છે એમાંથી કોઈ તૈયાર થશે કે નહીં ફરિયાદ કરવા માટે, એ પણ હવે અત્યારે ગવર્મેન્ટ ફરિયાદ કરી છે, પોલીસે પકડ્યા છે પોતે જે પણ ફરિયાદી છે, પરંતુ એવિડન્સ ઉપર ડિપેન્ડન્સી છે. તો જયારે જે વ્યક્તિનું મોઢું નથી દેખાતું અથવા તો જે એવિડન્સીસ છે કે આ દીકરીઓ પોતે આવીને કોર્ટમાં બોલશે, એટલે જે પણ છે એવિડન્સ ઉપર છે. એવિડન્સમાં જ્યાં સુધી ક્લેરિફિકેશન નહીં થાય ત્યાં સુધી સજા મળવી મને બહુ દૂર દેખાઈ રહી છે. જી બિલકુલ, હા રુજાન મેમ બોલી. ઇમ્પોર્ટન્ટ વાત છે કે જજ કેનોટ ટેક એની ડિસિઝન જ્યાં સુધી તમારા આઈઓ હે પરફેક્ટ કેસ ના કર્યો. કારણ કે ઘણા કેસીસમાં બિચારા જજ સામેથી કહે છે કે ભાઈ આમાં પરફેક્ટ છે નહીં, આમાં લૂપોલ છે ને, એટલે અમે અમને ખબર છે, એટલે એ લોકો એવું ના કે અમને ખબર છે, અમે બધાને ખબર જજ જાણો છે કે આને ગુનો કર્યો છે, પણ બીકોઝ ઓફ ધ લૂપોલ્સ દે કેનોટ ગીવ ધેટ જજમેન્ટ અકોર્ડિંગ ટુ ટેકનિકાલિટી. એટલે જજનો તો રોલ હજી બહુ પછી આવશે, મેઇન રોલ આવે છે અત્યારે આઈઓનો, કે જે ઇન્વેસ્ટિગેટિવ ઓફિસર છે એને આજે તટસ્થ તપાસ જે કરવી જોઈએ, એને જે બીજા સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસ જે મૂકવા જોઈએ એ ઇમ્પોર્ટન્ટ છે. ના તો ઓબ્વિયસલી આપણા યુ નો આપણા ડ્યુ રિસ્પેક્ટ બધા લોયર્સો, એ લોકોને કેવી 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 મનગઢત કહાનીઓ સ્ટોરી કરી અને કેવી રીતે આખો કેસ ઉડાવી દેવો, એ લોકોને બહુ સરસ રીતે આવડે છે. એટલે આમાં આઈઓ તટસ્થ ખાલી આપણે બધા ખુશ થઈ ગયા કે પકડે તાળી મારું, નો, વી વિલ હેવ ટુ ગીવ એવિડન્સીસ સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસ, અને જ્યાં સુધી કરી નહીં થાય તો ટેક માય વર્ડ ફોર ઇટ, આ ભાઈ બી છૂટી જશે અને એમાં જજ કશું નહીં કરી શકે, એમાં જજનો વાંક આવે નહીં, કારણ કે તમે કેસ બરાબર. બટ સર, જે પ્રકારે આપણે એવિડન્સની વાત કરી રહ્યા છીએ, પણ સાથે સાથે જે માઇક્રો ઇન્વેસ્ટિગેશન થયું છે તેમાં જે કેટલીક વસ્તુ બહાર આવી છે, એટલે ચોક્કસથી પોલીસ કર્મચારીઓ જ આ પોલીસને જે ખાસ કરીને આરોપી તરીકે જે ઉભો છે તેને સજા આપવામાં મદદગાર બની શકે છે. જરૂર જરૂર, જે તપાસ અધિકારી પોલીસ અધિકારી છે એને બિલકુલ ડિટેલની અંદર આની અંદર તપાસમાં જવું જોઈએ. આ વ્યક્તિ નું લોકેશન ક્યાં હતું, એની ડ્યુટી ક્યાં હતી એ દિવસે, એના સહકર્મચારીઓ પાસે એનું જે વર્ણન અથવા એનું જે ડ્રેસિંગ હતું એની પૂરી ડિટેલ લેવી જોઈએ. એ છેલ્લે કોને કોને મળ્યો હતો, કયા કયા જગ્યાએ હતો, બંદોબસ્તની જગ્યાએ ની ક્યાં હતી અને એ ક્યાં હતો, આ બધી બાબતનો બિલકુલ ડિટેલ અંદર લઈ મોબાઈલનું લોકેશન વગેરે વગેરે બધી બાબતો એવિડન્સ તરીકે લેવી જોઈએ અને એને સખ્તમાં સખ્ત સજા થાય એ દ્રષ્ટિએ એનું ચાર્જશીટ થવું જોઈએ. જી બિલકુલ, રુઝાનબેન, ખાસ કરીને જે પ્રકારે આપણે ઘટના જોઈ, એક જાગૃત નાગરિક તરીકે જેને પણ આ વિડીયો ઉતાર્યો છે ત્યારબાદ આ ઘટના પ્રકાશમાં આવી છે, પરંતુ જે મહિલાઓ જેની સાથે છેડતી થઈ છે તેના મનમાં ચોક્કસથી કોઈ ડર હશે કે આ પોલીસ વાળો છે, મારી અવાજ કોણ સાંભળશે, એટલે કે ખાસ કરીને મહિલાઓ પણ હવે જાગૃત થવાની જરૂર છે. સૌથી પહેલા એક મિનિટ, બીજું જસ્ટ ટુ એડ, આમાં ફોરસેનિક્સ બહુ જ કામ કરશે, કારણ કે ઇમેજીસ છે આપણી પાસે, કે હાઈટ બોડી વેટ ના જે લેન્થ હોય પછી શું કે એ બધું ફોરસેનિક્સ કરી શકે, અને જે રીતે ઘણા જે નિર્ભયા કેસમાં બી ફોરસેનિક્સ પ્લેડ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ, એટલે આ કેસમાં બી દે કેન પ્લે અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ અગર એ રીતે તથસ્ય તપાસ થાય તો. કમિંગ બેક ટુ, અગર તમે હવે જે વાત કરો છો કે જે બહેનો ને જેને થયું કે આ પોલીસ કર્મચારી છે અને અમે કેવી રીતે કમ્પ્લેન કર્યો, તો અત્યારે આપણે જે બતાવી રહ્યા છે જે પેપરમાં હોબાલો ચાલી રહ્યો છે, તો ઓબ્વિયસલી એ બહેનોનો કોન્ફિડન્સ આવશે કે હા ના હવે અત્યારે પોલીસ આની પર તપાસ કરશે. તો દે શુડ ઓલ્સો, મારે એવી રિક્વેસ્ટ છે બધી બહેનોને કે જે લોકો જોડે બી થયું હોય આવું, રિક્વેસ્ટ છે કે તમે પ્લીઝ પ્લીઝ તમારા માટે નહીં તો તમારી બીજી બહેનની સેફટી માટે તમે પ્લીઝ બહાર આવો અને પ્લીઝ અહીંયા કહો કે હા તમે અહીંયા તમારી તમે એ વખતે હતા અને તમારી સાથે થયું યાર તમે જોયું, બે માંથી એક ચીજ થઈ શકે છે. અને જે ભાઈ આ વિડીયો પાડ્યો છે, સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે જે ભાઈ કે બહેને જેને બી આ વિડીયો પાડ્યો છે એને બી રિક્વેસ્ટ છે અને મને પોલીસે બી રિક્વેસ્ટ છે કે આવા વિટનેસીસ ને એ લોકો ઇનફ પ્રોટેક્શન આપે. ઇન શોર્ટ કે લો બી છે કે વિટનેસ કે કઈ બી એનું નામ બહાર ના જવું જોઈએ, એનું કશું બી બહાર ના જવું જોઈએ, એટલે પોલીસે ઓન રેકોર્ડ આવવું જોઈએ, ઓન રેકોર્ડ. કારણ કે ઘણી વાર એ લોકો જયારે તપાસ કરે છે પેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આપે છે, ઓન રેકોર્ડ આવે છે કે ભાઈ તમારી આઈડેન્ટિટી પ્રોટેક્ટ થશે, એટલે અગર પોલીસ ઓન રેકોર્ડ આવશે કે ભાઈ અમે તમારી આઈડેન્ટિટી પ્રોટેક્ટ હશે, તમે જોયું છે તમારી પાસે આ જેને વિડીયો પાડે છે પ્લીઝ આવીને અમને હેલ્પ કરો, અમારા કેસ સ્ટ્રોંગ બનાવો છે, તો એના માટે આપણી એઝ અ ફરજ એઝ અ નાગરિક અગર આપણે જોયું છે તો આપણી ફરજ બને છે. જી બિલકુલ, સમયના અભાવે આપણે આ ચર્ચાને અહીં જ વિરામ આપવો પડશે, પરંતુ આપ ત્રણેયનો આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાયા. તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.